700 વર્ષ પછી સનાતન વૈદિક ધર્મના હિન્દુઓના ઇંતજારનો અંત આવવા જઈ રહ્યો છે. 22 જાન્યુઆરીએ રામલલ્લા અયોધ્યામાં પધારી રહ્યા છે. પરંતુ મારે તમને એટલું કહેવું છે કે આપણને રામ મળ્યા કેવી રીતે ભાઈ? તો આના જરાક ઇતિહાસમાં જાઓ તો એમના વડવાઓમાં દિલીપ રાજા થયા, અને દિલીપ રાજાને એકેય સંતાન નહોતું. ત્યારે સુદક્ષિણા એમની પત્નીને સંતાન નહોતું એટલે વશિષ્ઠ બાપજી પાસે જઈ અને મહારાજા દિલીપ પ્રાર્થના કરે છે કે અમારી ઘરે શેર માટીની ખોટ છે, એ ચક્રવર્તી તરીકે સમગ્ર આર્યવર્તમાં દિલીપ રાજાની આણ વર્તાય છે, પણ ઘરે સંતાન નથી. અને ત્યારે વશિષ્ઠ બાપજી, એક સાધુ જ રસ્તો બતાડી શકે સંસારીઓને, જી હા, અને વશિષ્ઠ બાપજી એમ કહે છે કે સુદક્ષિણાને અને દિલીપને કે તમે આ નંદીની ગાયની સેવા કરો. ઇતિહાસ સાક્ષી પૂરે છે, આપણા શાસ્ત્રો સાક્ષી પૂરે છે કે દિલીપ રાજા અને સુદક્ષિણાએ નંદીની ગાયની સેવા કરી, પરિણામ સ્વરૂપ એને સંતાન પામ્યા અને એ જ કુળમાં આપણને રામ મળ્યા. તો મારા વાલા મિત્રો, આપણને રામ મળ્યા એ પણ ગૌ સેવાને લીધે મળ્યા, કારણ કે રઘુકુળના વંશજનો વંશ આગળ હાલ્યો એક નંદીની નામની ગાયની. અને હું જે જગ્યા ઉપર બેઠો છું એ ઉત્તરાખંડની અંદર શ્રી કૃષ્ણાયન ગૌશાળા કતલખાનેથી મોતના મોઢામાંથી ગાયને બહાર લાવી અને એ ગાયના મોઢામાં ચારો આપ્યો. આ સેવા કરવાનો ચૂકતા આ મોકો જીવનમાં એકાદ વખત જ આવે. જે ગાય બચાવી રહ્યા એને બચાવવા એ આપણા બધાનો ધર્મ છે. જે ગાયની સેવા કરી રહ્યા છે એની સેવા કરવી એ આપણા બધાનો ધર્મ છે, એ આપણા બધાનું કર્તવ્ય. આ ગૌવંશને આગળ લઈ જવાનો, એની સંવર્ધન કરવાનો જ્યારે ભીડું ઉપાડ્યું હોય ત્યારે આપણે બધા એની સાથે જોડાઈએ અને ગૌભક્તિ કરીએ. વંદે ગૌ માતરમ.